ओके स्टार्ट बेटा। चैप्टर नंबर टू कोटला टपके टप चालो गाइए गीतड़ू। पेला पंखी ने जो इमने खाए अने जेवी जेवी जो पाखी मरे जाए तो आपले उड़िया करू बस उड़िया करू। घड़ियार मां 10 वागे टन 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 बा मने खोड़वा लागे। बच्चू क्या बच्चू क्या हूँ तो आबले उड़िया करू ऊंची ऊंची उड़िया करू। पेला डूंगरानी टोचे मारी मारी पांग जाई पहुंचे। बा बा डिंगली जेवा बापू डिंगला जेवा नाना 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 जोई हूँ तो छाना माना आबले उड़िया करू बिना किंत्रे रेती। હવે જોવા મોકલે દિશાને આ સરખી જાય ઓકે મ્યુટ યોર માઇક કોનું માઇક ચાલુ છે ઓકે સ્ટાર્ટ બેટા ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો હતો કુકડે કુક કુકડે કુકડે કુક કરતો હતો તે વખતે કેટલાક વાદળાઓના આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય અંધારું માટે આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત ફરીએ. વાદળા કપડાં પહેરવા માંડ્યા. વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો ફરવા કહેવા લાગ્યા દિવાળી જ્યોત મોટી મોટી થઈ એટલે કેટલાક વાદળાઓ પીળાને ફીકા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાઓને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળો ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાને અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળો ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાને પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું પણ દીવાનું તેજ પૂરું થકાયું નહીં. પેલા મોટા વાદળાઓને પવનની મદદ બોલાવ્યા. પવનને તો એ જ ગમતું હતું. એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. હવે વાદળા પવનથી ગાડીમાં બેસી પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી પકડા પકડી દોડાદોડી પડા પડી અને ધમ્મા ચકડી અગેન યસ બેટા. આકાશમાં દોડાદોડી ત્યાંથી શરૂ કર. આકાશ આકાશમાં દોડા દોડા પડા પડીને ધમ્મા ચકડી થઈ રહી. ઘોડા પીડાને બીજા નાના વાદળાઓને મોટા વાદળાએ પોતાની ઓઠે લઈ લીધા. બધે બધા કાળું કાળું થઈ ગયું. દીવા તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો
ચમકાવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબુકવા માંડી. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા, ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું અને આ મોટી જીતના આનંદા વાદળોએ એટલા હસ્યા, આનંદમાં એટલા હસ્યા, એટલું હસ્યા કે એમની આંખોથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરથી લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પછી ફરી ગમત ફરી બધા વાદળા પોતાના ઘરે ચાલવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયું. ઓકે, વેરી ગુડ, સરસ. ઓકે, મીરા બલોચ. યસ સર. સ્ટાર્ટ રીડિંગ ક્રિકેટ ની વાદળાની ગમ્મત વાંચો મોટેથી. ઓકે. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે તે હે તમને વાગતું નથી. હું પડું તો ખૂબ વાગે. તમે જમીન પર પડો છો ત્યારે સર અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ, પતરા પર પડો ત્યારે ખન ખન જેવો. જાણે ઝાંઝરનો અવાજ અને પાણીમાં પડે ત્યારે તો ટપ ટપ ટપ. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરજ દાદાનું અંજવાળો તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો, તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો? બહુ સરસ. ઓકે, જી, ઓકે. રીમઝીમ રીમઝીમ વરસી ફોડા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાયા છે? થાય મને કે દોડી દોડી આંગળામાં જઈ આવું. સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું. કોણ દેશ થી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી. ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. કોણ તને મોકલાવતું ફોરા, કોણ તને બોલાવતું ફોરા. અલકમલક થી આવી પાછું અલક મલક તું જાવે છે. બહુ સરસ. કાનિત કાડિયા. ચાલ, સરસ મજાની સ્ટોરી છે, વાંચો. સ્ત્રુજન અને પ્રથુત બે પાક્કા ભાઈબંધ. જ્યારે પણ ભેગા થાય કઈક અવનવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલ્યો.
ને એના પછીનું પ્રથમ બોલ્યું બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. પહેલો વારો સૃજનો આવ્યો. સૃજન એક મોટી નદી હતી. પ્રથમ એ નદી ના કિનારે ઘણા વૃક્ષો હતા. એક વિશાળ વડલો પણ હતો. સૃજન વડની તો વડવાઈ ઓ હોય ને એન એન હિચકા ખાવાની મજા પડે. પ્રથમ અને એ વડના ઝાડ પર પક્ષીઓને માળા એક માળો પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. સૃજન આ કાબર કલવલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. પ્રથમ વડલાની નીચે દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી. તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો. સૃજન એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે. પ્રથમ કાબર આકાશ વાતો કરે ને કીડી મકોડો દરમાં વાતો કરે. સૃજન એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળ્યા. કાબર બહેન સાથે વાતો કરે. પ્રથમ કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે. સૃજન એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. આ નદી તો પૂર આવ્યું. પ્રથમ એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. સર તરતો મગર આવ્યો. એણે કહ્યું ફિકર ના કરો, ચાલો ચાલો બધા મારે પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. પ્રથમ પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને બોલાવ્યા. સૃજન એટલું જ નહીં, કાન ખજૂરા ને વીંછીઓ પણ આવ્યા. પ્રથમ બધા મગરને પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જોઈ ને અચરજ પામે. આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું ન હતું. સૃજન અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે છે કે ના પૂછો વાત. તો અહીંયા સરસ મજાનું આપણે આ લેસન જોયું, બરોબર? ઓકે, આ બતાવી છે ને તમને વરસાદ. અને PDF મેં તમને મોકલી હતી, બરોબર? આ બંને લેસન લખાઈ ગયા છે ને તમને બેટા? બલોચ હા સર, મોકલી છે. અચ્છા, એટલે બે લેસન કમ્પ્લીટ થઈ ગયા છે ને? વાંદરાભાઈ ને વાંચતા ન આવડે અને પોપલા થઈ ગયા છે, બરોબર? બંને થઈ ગયું છે.
ઓકે પોટલા ટપકી ટપ અને વાંદરા ભાઈ ને વાંચતા ન આવે ઓકે રાઈટ Excuse me, sir. ये बजाज खाते मैंने ऐसा मैसेज टाइप किया ना कि डोंट टाइप द मैसेज तो ये मालका ने फाते मैंने ऐसा बोला ओके बेटा कौन छे चलो मुस्तान मालका ने फाते ये फरजाना लाकड़िया है ना उसने ओके 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 जहरा क्वेश्चन बोलो हाय सर ઝહેરા ચલો બાર આવી છું તમે નયાણી સખીના તમે ક્યારે વાંચવા બેસો છો અમે સવારે વાંચવા બેસીએ છીએ ખટખટ કોનું નામ હતું ખટખટ વાંદરાનું નામ હતું ઓકે તો વેટ તો વાંદરાને શું ગમતું હતું તો જાડી જાડી ફરવાનું ટીકુબેન શું બહુ ગમે છે વાંચવાનું ટીકુબેન ક્યાંથી મળ્યા પલંગ નીચેથી તમે ક્યારે વાંચવા બેસો છો સવારે અને ખટખટ કોનું નામ હતું વાંદરાભાઈ નું ઓકે શોર્ટ ક્વેશ્ચન આન્સર વાંદરાભાઈ ને શું ગમે વાંદરાભાઈ ને જાડે જાડે ચડવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે બહુ સરસ ખટખટ ખેતરમાં ફરી ફરી ને શું ભેગું કર્યું ખટખટ ખેતરમાં ફરી ફરી ને લાલ મરચા ભેગા કર્યા બહુ સરસ સુકડીને ઠંડી માટે લાગતી ન હતી ઠંડી શા માટે લાગતી ન હતી કારણ કે એને પોતાના ઘરમાં રહેતી હતી કોઈ ઓર ભી જવાબ દે રહા છે વેટ વેટ એ કોને મને આન્સર આપ્યો તે માલકાની સાથે માં આવે માલકાની ફાતેમાં મેં અહીંયા બે ગર્લ્સ ને કીધું છે કન્ટિન્યુ વાંચે છે તો સારી લેફ્ટ થઈ ગઈ જો કોણ લેફ્ટ થઈ ગઈ માલકાની ફાતેમાં લેફ્ટ થઈ ગઈ ઓકે 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 મલાડા આઈસા આન્સર આપશે તો ઓકે ચલો નાયણી સકી નાય માલકા આઈસા ઓકે અગેન સુગ્રીને ઠંડી નહીં 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 બેટા સકીના પહેલેથી ક્વેશ્ચન સંતર વાંદરાને શું ગમે વાંદરાભાઈને શું ગમે વાંદરાભાઈને સાડે સાડે ફરવું ગમે અને તાપરા પર કૂદવું ગમે તો આખા વાક્યમાં આન્સર આપવાનું ને બેટા બોલો ખટખટ
ખટખટ ખેતરમાં ફરી ફરીને શું જગું કરું? ખટખટે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. સુખડીને ઠંડી શા માટે લાગતી ન હતી? સુખડીને ઠંડી લાગતી ના હતી કારણ કે તે પોતાના માળામાં હતી. સુખડીએ ખટખટને શું બનાવવાનું કહ્યું? સુખડીએ ખટખટને ઘર બનાવવા કહ્યું. વાંદરાઓને ચિંતા કરવાનું કોણ વાનરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. વાંદરાનું નામ શું હતું? વાંદરાનું નામ ખટખટ હતું. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાંદરાની ચિંતા સુખડી કરતી હતી. ઠંડીથી બચવા વાંદરાએ શું કર્યું? ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપડું કર્યું. ટીકુબહેનને વાંચવું બહુ ગમતું. તેને તમે શું વાંચો છો? હું વાતોની ચોપડી વાંચું છું. ક્યાં વાંચવા બેસો છો? હું મારા અભ્યાસ ખંડમાં વાંચવા બેઠો છું. બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? બધા ટીકુબહેનને આખા ફળિયામાં શોધતા હતા. ટીકુબેન ક્યાંથી મળ્યા? ટીકુબહેન પલંગ નીચેથી મળ્યા. બહુ સરસ. તો અહીંયા આપણે શોર્ટ ક્વેશ્ચન્સ આન્સરમાં જોયો બરોબર કે વાંદરાને શું ગમતું હતું. તો વાંદરાને ઝાડે ઝાડે ફરવું અને છાપરે કૂદવું ગમતું હતું. ખટખટે ખેતરમાં ફરી ફરીને શું ભેગો કર્યો? ખટખટે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. સુગરીને ઠંડી લાગતી ન હતી. સુગરીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે પોતાના માળામાં હતી. હા બેટા શું હતું? સર મારા ફોન માં બેટરી લો થઈ ગઈ તો લેફ્ટ થઈ જાઉં. ઓકે બેટા. ઓકે ઓકે. તો ચોથું આપણે સુગરીએ ખટખટને શું બનાવવા કહ્યું? સુગરીએ ખટખટને ઘર બનાવવા કહ્યું. વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? વાંદરાઓની ચિંતા કરવાનું સુગરીએ છોડી દીધું કારણ કે સુગરીએ વાંદરા વારંવારની સલાહ છતાં વાંદરાએ ઘરની ન બનાવ્યું તો ન જ બનાવ્યું. વાંદરાનું નામ શું હતું? વાંદરાનું નામ ખટખટ હતું. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાંદરાની ચિંતા સુગરી કરતી હતી. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ઠંડીથી બચવા વાંદરાએ મરચાનું તાપણું કર્યું. જી બેટા. મારામાં બેટરી હોય તો હું લેફ્ટ થઈ જાઉં? નહીં તો બેટા, બધામાં બેટરી લો થઈ જશે તો તમે બધા એમ કહેશો તો ચાર્જિંગમાં મૂકી દો ને. હવે થોડીક જ વાર છે. ટીકુબેન ને શું ગમતું હતું? ટીકુબેન ને વાંચવાનું બહુ ગમતું હતું. તમે શું વાંચો છો? હું વાર્તાની ચોપડી વાંચું છું. તમે ક્યાં વાંચવા બેસો છો? હું મારા અભ્યાસ ખંડમાં વાંચું. સર
સર અરે સાઈ ગયું છે બધું બેસ લેફ્ટ થઈ ગયા એ બેટા કોણ સ્ક્રીન પ્રેઝન્ટ કરે છે હા સર કોઈ નથી મને મ્યુટ કરી દે છે ઘડી ઘડી બેટા સર તો ચોટ આવી ગયા હતા સર હા સર તમે લોંગ ક્વેશ્ચન આન્સર ચલો બલોચ બલોચ ક્વેશ્ચન કરશે અને મલાડા આયશા આન્સર આપશે ओके सर हेलो ओके सर खटखटे एक घर पासे सु अजरक जोयो खटखटे एक घर पासे थोड़ा मारसो जोया ते भेगा थई ला लाकड़ा सळगावीने बैठा हता અંગારા પાસે હાથ રાખી રાખતા હતા અને ગાતા હતા વાંદરાઓએ રૂચતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું વાંદરાઓને રૂચતા જોઈ ચટપટ સુગ્રીએ વિચાર્યું બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા શિયાળામાં વાંદરા ગાવા લાગ્યા ડાળે ડાળે કૂદીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હુપ હુપા હુપ હુપ ખટખટ ઉનાળામાં ઠેકડા મારી શું ગાતો હતો ખટખટ ઉનાળામાં ઠેકડા મારી ગાતો હતો ઝાડના છાંયે રહીએ છીએ પૂંછડીથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હુપ બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરી શું ગાતા હતા બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરી શું ગાતા હતા બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી ગાતા હતા પૂછે મિનારામાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હુપ હુપા હુપ હુપ બહુ સરસ બરાબર તો અહીંયા આપણે લોંગ ક્વેશ્ચન આન્સર જોયા ઓકે એફ ડી ખાલી જગ્યા પૂરો યસ માણસો તાકામાં જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી નવાય
આપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. અલ્પેશ સર. હા બેટા. મારે ને લાઈટ નેટવર્ક નો પ્રોબ્લેમ છે ને એટલે હું લેફ્ટ થઈ ગઈ હતી. એ બેટા ઓકે નો પ્રોબ્લેમ. હવે પછી માણસનો માણસો ખાલી જગ્યા તાપતા હતા અને વાંદરાઓ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. લાલ અંગારા લાલ મરચા. લાલ અંગારા ખટખટે ખટખટે હુંપ હુંપ કરીને પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. મિત્ર ખટખટને ખૂબ ખાલી જગ્યા થઈ. હા સર. તારે આખું વાક્ય બોલવાનું બેટા. ઓકે સર. ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થયો. ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થયો. આખરે થાકીને સુગ્રીએ વાંદરાને ખાલી જગ્યા કરવાની છોડી દીધી. આખરા થાકીને સુગ્રીએ વાંદરાને ફિકર કરવાનું છોડી દીધું. ઓકે 1 2 5 કન્ટિન્યુ. આયશા માણસો તાકામાં જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી. માણસો તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી. માણસો ખાલી જગ્યા તાપતા હતા અને વાંદરાઓ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. માણસો લાલ અંગારા તાપતા હતા અને વાંદરાઓને તાપણું કરવા લાલ મરચા ભેગા કર્યા. ખટખટે હુંપ હુંપ કરીને પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. ખટખટે હુંપ હુંપ કરીને પોતાના મિત્રને બોલાવ્યા. ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થયો. ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થયો. આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી. આખરા તાપે થાપે આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ફિકર કરવાનું છોડી દીધું. Yes. What a mission. Niza? Start, Niza. Hello, Baloch. સર બ્લેક બ્લેક દેખાય છે. હા સર બ્લેક બ્લેક દેખાય છે. ચાલો મિર્ઝા. સર ખાલી જગ્યા થઈ ગઈ હતી. ખરા ખોટા નિશાની. ઓકે ચાલો ખરા ખોટા. ખરા ખોટા ની નિશાની કરો. માણસો લાલ મરચા ભેગા કરી સળગાવીને બેઠા હતા. સર હું લેફ્ટ નથી થઈ. હા રહી બાપા શું લેફ્ટ થઈ ગયે લેફ્ટ થઈ ગયે બોલાય. નાયાણી સરજી ના મ્યુટ યોર માઇક. નાયાણી સરજી નો માઇક બંધ કરી દે બેટા. ઓકે આયશા કન્ટિન્યુ. માણસો લાલ મરચા ભેગા કરી સળગાવીને બેઠા હતા. ખોટું. બહુ સરસ. સુગ્રીને જરાય ઠંડી લાગતી ન હતી. સાચું. ખટખટને સુગ્રીની સલાહ ગમી. ખોટું. સુગ્રીનું નામ ખટખટ હતું. ખોટું. સૌ આંદ્રા પોતપોતાની પૂંછડીઓ પવન નાખવા લાગ્યા. સાચું. બંધ બેસતા જોડકા જોડો. ચટપટ ચટપટ સુગ્રી
ખટખટ વાંદરાભાઈ વીજળીના કડક પડક ગડગડાટ. ઓકે વેરી ગુડ. અને આ રેઠણ નામ છે. ઓકે ચલો. માણસ ઘર બકરી વાડામાં રહે છે. તેતર ઝાડવામાં રહે છે. ઝાડવામાં નહીં, ઝાડવું. સી ઉંદર દરમાં રહે છે. ચકલી માળામાં રહે છે. બહુ સરસ. ચલો સાચી જોડણી છે બરોબર તમારે. ઉંદર ચકલી ચમડી બકરી સિંહ તિરાડ બધો વંદો ચામાચીડિયું માડો માળો શિયાળો. ઓકે વેરી ગુડ. ચલો હવે અહીંયા આપણે આ લેક્ચર ઓવર થાય છે બરોબર. તો હવે બધાને બેસ્ટ ઓફ લક આજના પેપર માટે અને કાલના પેપર માટે પણ. ઓકે ચલો બાય બેટા. Bye, Bye, sir. Bye, sir. Bye, sir. Bye, sir. Bye, sir.